રાજકોટ શહેરમાં રેલનગરમાં ભગિની નિવેદિતા ટાઉનશીપના રહેવાસીઓને એક સાથે 28 લાખનો વેરો ફટકારી દેવાતા દેકારો મચી ગયો હતો, ત્યારે આજે ફરી ગોંડલ રોડ પર આવેલી વીર નર્મદ ટાઉનશીપના રહેવાસીઓને એક સાથે 19 લાખનો વેરો ફટકારવામાં આવ્યો છે. 168 ફ્લેટ ધારકોમાં 17 ફ્લેટ તો એવા છે જે ખાલી છે, જેનો વેરો પણ અન્ય ફ્લેટ ધારકો પર ઢોળવામાં આવતા રહેવાસીઓ રોષે ભરાયા હતા. સાથે જ 10-12 દિવસથી મહાનગરપાલિકા દ્વારા વેરો ન ભરતા નળ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે, જેને લઈને રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આજે મહાનગરપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર બાબતે રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ છે દિલીપભાઈ રાવલ. અમે લોકો આજે છેલ્લા 5 વર્ષથી વિનરમાં ટાઉનશીપના અંદર રહી છીએ અને એકાએક આ લોકોએ 5-6 વર્ષનો વેરો અમને નળનો ફરકાવ્યો. પહેલાં વહેલાં 28 મેન્ટેનન્સ લઈ અને પૂરા 168 પરિવારના ફ્લેટના પૈસા કાપી લીધા. અને અત્યારે નળ વેરો જ્યારે આટલો બધો આપ્યો અમને લોકોને 18-19 લાખ રૂપિયો, તો એના માટે અમારે કરવું શું? કોઈ જાતનું ફંડ અમારા પાસે છે નહીં. અત્યારે હાલની તકે આરએમસીના 15 ફ્લેટ ત્યાં ખાલી છે, તો એ આરએમસીના ફ્લેટ કેના માટે ખાલી રાખ્યા છે એક પહેલાં એ જણાવો. અને આટલો વેરો અમારા માથે નાખ્યો તો અમારે કઈ જાતની પરિસ્થિતિનો સામનો કરવો? આજે અમારી આ જેટલી મહિલા મંડળ ઊભી છે એના માટે અમારે પાણી ઉશ્કેરી સગવડતા કરવી અને કેવી રીતે જીવન જીવવું? આ એક કમિશનર સાહેબને ખાસ વિનંતી છે કે આના માટે તાત્કાલિક ધોરણે કોઈ બી વિચાર વિમર્શ કરી રહી. અત્યારે નળ કનેક્શન તો 15-12 દિવસથી અમારે કાપી લીધું છે. આ જેટલી મહિલા મંડળ છે તડફે છે બોટલો લઈ લઈને જ્યાંથી પાણી માટે, તો કમિશનરને ખાસ વિનંતી છે કે આના માટે ખાસ એક વિચાર વિમર્શ કરી અને આની એક સારા ઉપનામ અભિપ્રાય આપે. અત્યારે 125-30 જણા અમે લોકો રહી છીએ. અહીંયા ફ્લેટ છે 168 ABC 3 કહીને બધાને 56 પરિવાર અમે લોકો રહી છીએ અહીંયા. અત્યારે 12-15 ફ્લેટ આરએમસીના જ છે. હા, એનો વેરો અમને ફટકાર્યો. ઈટીએ મેન્ટેનન્સ અમે ભરેલા છીએ એ લોકોના. તો આ કમિશનર સાહેબને ખાસ વિનંતી છે કે આ બધો વિચાર વિમર્શ કરી અને આની કાર્યવાહી આગળ વધારે.